આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો ખુલાસો થયો છે. પંજાબ પોલીસના અમદાવાદમાં દરોડા, લાખોની હાનિકારક દવાઓ અને બારની અટકાયત કરવામાં આવી છે. પંજાબ પોલીસના અમદાવાદના ગ્લોસ ફાર્માસ્યુટિકલમાં દરોડા, ગ્લોસ ફાર્માસ્યુટિકલના બે માલિકોની ધરપકડ કરાઈ. મનીષ વશિષ્ઠ અને રેખા વશિષ્ઠને પંજાબ લઈ જવાયા. દરોડા બાદ પંજાબ પોલીસ માલિકોને પોતાની સાથે લઈ ગઈ. એક મહિના સુધી ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડવામાં આવ્યું. અમૃતસર પોલીસે ગુજરાત સહિત યુપીમાં પણ સર્ચ હાથ ધરી હતી. સમગ્ર તપાસમાં ટ્રામાડોલની દવાઓ મોટા પ્રમાણમાં મળી આવી. 2 લાખ આલ્ટ્રાઝોલમ અને 11 લાખ ટ્રામાડોલ દવાઓ મળી આવી. આરોપી યોગેશ અને સચિન પાસેથી અમદાવાદનું કનેક્શન ખુલ્યું હતું. ગ્લોસ ફાર્મામાંથી મોટા પ્રમાણમાં ઓપિઓઇડ મળી આવ્યું. 14 લાખથી વધુ નંગ દવાઓ મળી આવી. ગુજરાત પોલીસ સૂતી રહીને પંજાબ પોલીસ દ્વારા અમદાવાદની અંદર એક સર્ચ ઓપરેશન 3 દિવસ પહેલા હાથ ધરાયું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય ડ્રગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પંજાબની અંદરથી પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી અને ધરપકડના અંતે એ વાતનો ખ્યાલ આવ્યો હતો કે અમદાવાદની ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં અનલીગલી દવાની તરે ડ્રગ્સ જે કહી શકાય, જેના પર પાબંદી છે તે બની રહ્યું છે, તેને લઈને જે ગ્લોસ ફાર્માસ્યુટિકલના જે માલિકો હતા તેની પોલીસે ધરપકડ કરી હતી. અહીંયાથી 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે તે પણ પોલીસના હાથે આવ્યો હતો. મહત્વનું છે કે આરોપી જે છે યોગેશ અને સચિન તેની ધરપકડ પોલીસે પંજાબમાં કરી હતી. તેમના દ્વારા અમદાવાદનું કનેક્શન ખુલ્યું હતું. ગ્લોસ જે ફાર્માસ્યુટિકલ કંપની છે તેમાંથી ઓપિડ ઓઇલ પણ મળ્યું હતું અને અત્યારે જે રીતે કહી શકાય કે ડ્રગમાં વપરાતી આ હાનિકારક દવાઓ છે, ડ્રગ તરીકે ઓળખાતી આ દવાઓ છે તે ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપની બનાવતી હોવાની પંજાબ પોલીસને જાણ મળી હતી. પંજાબ પોલીસ અહીંયા આવી હતી, ગુજરાત એટીએસ પણ એની સાથે હતું અને બંનેના સંયુક્ત ઓપરેશન અંતર્ગત 1 લાખ રૂપિયાની 1000 કેપ્સ્યુલ છે તે અહીંયાથી પકડવામાં આવી હતી. ત્યારબાદ જે અહીંના માલિક છે તેમને પંજાબ પણ બોલાવવામાં આવ્યા હતા અને મહત્વનું છે કે અત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે. આખું ઓપરેશન જે છે તે અલગ અલગ રાજ્યોની અંદર પંજાબ પોલીસ દ્વારા ચાલી રહ્યું છે. પંજાબ પોલીસે ગુજરાતમાં જે રીતે રેડ કરી હતી તે રીતે પંજાબ ઉપરાંત યુપીની અંદર પણ આ પ્રકારનું જે કનેક્શન છે તે પોલીસને મળ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે હજુ પણ આવનારા સમયમાં આખી દવાઓ ક્યાંથી બનતી હતી, ક્યાંથી માલ આવતો હતો, ક્યાં સપ્લાય થતો હતો, શું ચેન હતી તે આવનારા સમયમાં જોવા મળશે અને પોલીસ અત્યારે ધરપકડ કરીને લોકોની પૂછપરછ પણ કરી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી.